સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને. અર્જુન, હવે મારે ઘરે જવું જોઈએ. ઘણું મોડું થઈ ગયું છે. ઠીક છે, ચાલ. રામ જાદો વરસંગ, મારી તિજોરી સાફ કરી ગયો, મારી દીકરીને ઉઠાવી ગયો. હવે એને નહીં છોડ, હવે એને જીવતા જીવ કબરમાં દાટી દઈશ. રેવાય, ગુસ્સે ના થાઓ. મને મારા જમાઈ ગંભીર સાથે એક વખત વાત કરી લેવા દો. વરસંગ ઉપર અપહરણનો કેસ ઠોકી દઈશું. કોઈએ મારું અપહરણ નથી કર્યું બાપુ. હું મારી મરજીથી ગઈ હતી મારા થનાર પતિને મળવા માટે. અટકી કેમ ગયા બાપુ? મારો મારી નાખો, મને દબાવી દો મારું ગળું. પણ એટલું યાદ રાખજો બાપુ, હું ચિતાએ ચડીશ તો અર્જુનના નામનું સિંદૂર મારી સેથીમાં પૂરીને ચડીશ. શાંતિ રાખો વેવાય, દીકરી પાછી આવી ગઈ છે, એના અપઘડિયા લગ્ન લઈ નાખો. વરસંગને ફિટ કેવી રીતે કરવો એનો ઉપાય આપણે શોધી કાઢીશું. ઉપાય છે એ વરસંગ ઝડબે સલાક ફિટ થઈ જાય ને, એવો મારી પાસે ઉપાય છે સસરાજી. સાબાસ કુમાર, સાબાસ વરસંગ. હવે તને આ ઠાકોર ભવાનીસિંહની જાળમાંથી કોઈ બચાવી નહીં શકે. જરા હલતો નહીં તો સમજી લે, ગયો ઉપર, ચાલો ઉઠ. પણ વાત શું છે સાહેબ? વરસંગ, તારી ધરપકડનો વોરંટ મારી પાસે છે. શું કર્યું છે મેં? તું જેને તારો દીકરો માને છે ખરેખર એ તારો નથી. એટલું જ નહીં પણ એના મા બાપ ની હત્યા પણ તે જ કરી છે વરસંગ. કોણે કહ્યું છે મેં કરી છે? મેં કહ્યું છે. દેવલી, 20 વર્ષ પહેલા કરેલી બે હત્યા તને ફાંસીના માછડે લટકાવી દેશે વરસંગ રાઠવા. એ ચલો આને લઈ લો પોલીસ સ્ટેશન, ચાલ. ઉભા રહો. હું વરસંગ રાઠવાને નહીં, મારા બાપને પૂછું છું. મારા માથાના સોગંદ ખાઈને કહો સાચું શું છે. તમે મારા... નહીં દીકરા, નહીં. એ વાત સાચી કે તું મારો દીકરો નથી, પણ તારા માવતરની હત્યા મેં નથી કરી. મારા વેણ પર વિશ્વાસ ના આવતો હોય તો ઉચકે ધાર્યો અને માથું વાળી નાખ મારો. ઉચક આ વરસંગ. બસ બસ, જે કેવું હોય તે કોર્ટમાં કહેજે. પહેલી વાર તને જિંદગીમાં પોલીસ અને પોલીસ સ્ટેશન નો સ્વાદ ચાખવા મળશે વરસંગ રાઠવા. એ ઇન્સ્પેક્ટર સાહેબ, થોડી ઉતાવળ રાખો. આ સવાર પડી જશે તો તીર કામઠા વાળા આવી જશે તો ઊભી પૂછડીઓ ભાગવું પડશે. ચાલ. કાલે મારી દીકરીના લગ્ન છે બાબા દેવના મંદિર કરણ સાથે. અને હા, તું આશીર્વાદ આપવા આવશે કે ભાઈ તરીકે
જળ અને તળ હોમવાઓ છે એ તારે નક્કી કરવાનું છે. ચાલો હવે. બેટા, મેં દેવલીના મોઢે સાંભળ્યું હતું, જ્યારે તું તારા બાપુને મળ્યો ત્યારે તારા ગળામાં બાબાદેવનું માદળિયું હતું. આ છે માદળિયું. ભવિષ્યવાણી કરેલી કે ઠાકુર ભવાની સિંહની દીકરીના લગ્ન એની સાથે થશે. આનો અર્થ એ થાય છે કે મારા મા બાપની હત્યા મારા પાલક પિતાએ નહીં પણ ઠાકુર ભવાની સિંહ કરી છે. હવે હું જોઈ લઈશ, એક એક ને જોઈ લઈશ. વીરુ ક્યાં જાય છે? મારા બાપુને છોડાવવા પોલીસ સ્ટેશનમાં, અને જો નહીં છોડે ને તો ત્યાંને ત્યાં જ બધાને ઢાળી દઈશ. વીરુ ઉતાવળો ના થા, તારા બાપુને છોડાવવાનું કામ મારું છે. તું નિરાંતે ઘેર જા અને કાલે સવારે શું કરવું એનો તું વિચાર કર. પણ હીરા, તું મારા બાપુને કેવી રીતે છોડાવીશ? વીરુ હજુ તે આ હીરોની હીરોગીરી જોઈ નથી. આ સુપરસ્ટાર, ડુપરસ્ટાર, બમ્પરસ્ટાર અને જમ્પરસ્ટાર હીરોને પોલીસ સ્ટેશનમાં પકતો મૂકવા દે. એ કોણ છે તું? ઓ તારે ઈસને તારે રાપ કાઢો. દારોડિયો છે, દારોડિયો. અહીંયા દારૂ ના પીવાય, પોલીસ સ્ટેશન છે. લાવ બોટલ. બિલકુલ પાછળ ના જોતો, સમજો? આઈ ગયો, આઈ ગયો. બંને ગયા સોના ભામો. ભાઈ બધું છોડો, ચાલો જલ્દી.